એક ગુજરાતી મુંબઈમાં એક બેંકમાં ગયા, ગુજરાતી બેંકમાં ગયા ને, એટલે કીધું કે ભાઈ લોન લેવી છે, કેટલા? 50,000 રૂપિયા. 50,000ની લોન? કે હા. ક્યાંના છો? ગુજરાતના. આ મુંબઈમાં તમારું કાંઈ જમીન મકાન અહીંયા કાંઈ નથી? આ વાત પહેલી વાર કે અહીંયા ન હોય તો અમારે તમારે કાંઈક મોર્ગેજ તો જોવે ને, અમારે સેના ઉપર આપશો? ત્યાં કે બહાર જો ઓલી મર્સિડીઝ ગાડી પડી ને, એ મર્સિડીઝ ગાડી આ એની ચાવી, આ એના પેપર, પેપર ચેક કર્યા, એ ભાઈના જ નામનું પોતાનું લાયસન્સ આઈડી પ્રૂફ આપ્યું કે આ મારું આઈડી પ્રૂફ, તો એ જ ભાઈના નામની ગાડી, ફર્સ્ટ ક્લાસ ગાડી 1,25,000 કરોડની, એની માથે 50,000 જોવે, આમાં તો 50 લાખ મળે. અને પછી પણ ઓલા બેંકવાળાને થયું કે ભાઈ બરાબર છે, એટલે ઓલો ગરધણી બોલ્યો, પાછું તમે સાંભળો સાહેબ, એ કે તમે તારે આ ગાડી આ ચાવી તમારે હું જ્યાં સુધી 50,000 ન પૂરા કરું ને ત્યાં સુધી ગાડી જ તમારે અહીંયા રાખવાની. એટલે આવડી મોટી તો ગેરંટી કોણ આપે? એટલે સાહેબે તો ફટાફટ કાગળિયા કરી નાખ્યા ને તમને બધે સાઈનું લઈ લીધી, ગાડીનો કબજો લઈ લીધો અને ઓલાને 50,000 રૂપિયા ગણીને આપી દીધા. ઓલો 50,000 લઈને હુયો ગયો. પછી મેનેજરને તાવ આવ્યો કે જેની પાસે મર્સિડીઝ ગાડી હોય એના માલિકને 50,000ની શું જરૂર પડી હોય? ગાડી ચેક કરી તો ચાઇનાની તો નહીં હોય ને. આપણે ગુજરાતમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા ને, ગુજરાત આપણા, તો બધા ભાભલા વાતો કરતા હતા, ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા. એક ભાભા કે ઓરિજિનલ કેદી આવ્યું છે? ચાઇનાની કોઈ પણ વસ્તુ લેતા નહીં, તમારા દેશને બચાવવો હોય એ આપણા પૈસે ને આપણા પૈસે ઈવડે અહીંયા તમને કહું કવાડિયું પાના કાઢે છે. હા, ધારિયા મળ્યા હમા કરવા. એક ભાઈ મને હમણાં પૂછ્યું ને, મને કે આ કાશ્મીર વાળો મુદ્દો મોદી સાહેબ ને તાળીઓથી વધાવો સાહેબ, આ નવા વર્ષમાં એને ખૂબ ખૂબ અભિનંદન આપી, 370 ને ડાફ દિન કાઢી નાખ્યું જેમ જિલ્લા માલી ગાજર કાઢે એમ, ખબર જ ન પડવા દે હવારે બધાને ખબર. હા લે લે, એટલે બહુ સરસ. હજી હું કરે તમે જોજો. અને હવે તો આપણે નક્કી જ કરી લેવાનું છે, સૂટણું બૂટણું કાંઈ નહીં, મોદી જીવે ત્યાં સુધી નાન્યા નાન્યા ખોટું 5-5 વર્ષે ખર્ચા નહીં કાંઈ આનું. આ ગામડા મગ એને એને પોતાનું મંત્રીમંડળ બદલાવું, એને બદલાયા કરે. હે, હતા કોઈ દી સંતો સાંસદમાં એને બદલે બધાને લીધા એને. હા, પૂછી પૂછીને પાણી પીવે. પછી એને શું કરવું એ કોઈ ન પૂછે, ગોબો ઉપર લે ડાફ દે. બેનો ભાઈ, આજે રાતે 12 વાગ્યા એટલું કીને હુઈ જાય ને તો આખું ગામ જાગે 12 વાગ્યા. હું પછી આપણે ઓલી નવી નોટો આવી ને 2000ની, ગુલાબી, કેદું ના બેનો ગીત ગાતા, જીરે ગુલાબી નહીં રે જવા દઉં સાખરી રે, આપ્યું ગુલાબી લ્યો. આપણે ત્યારે ઓલો નોટનો ઓલો પછી ત્યારે તો થોડીક કટોકટી હતી, એટલે એક એક માણસને 4,000 રૂપિયા આપતા, લાઇનમાં ઊભા રહેતા 4,000 આપતા. એક ભાઈ બિચારો 2 દી લાઇનમાં ત્યાં નોટની લાઇનમાં. હવે તો જોજો, 20 વર્ષ પછી કોકને પૂછીએ ને છોકરા એની મમ્મી પપ્પાને કે હે મમ્મી પપ્પા, 20 વર્ષ પછી, હે મમ્મી પપ્પા, તમે પહેલી વાર મારા મમ્મીને તમે પપ્પા ક્યારે મળેલા? તો કે બેટા ત્યારે લાંબી લાઇન હતી. સામેની લાઈનમાં તારી મમ્મી, આ લાઈનમાં હું. બેટા એ એના પપ્પાને જગ્યાએ વારો લેવા લાઈનમાં ઉભેલા, હું પણ મારા પપ્પાને, અને બેટા હું પણ ત્યારે કોલેજ કરતો ને એ પણ જ્યારે કોલેજ કરતા, અને અમારે તો એક દિવસ બે દિવસ બે દિવસ લાઈનમાં રહ્યા અને બેટા કાયમ માટે લાઈનમાં આવી ગયા અમે. હા, અને બેટા મને ખબર નહોતી કે આની આ લાઈન મને ઘાસલેટ લેવડાવશે. કેવું સરસ છે. હવે આ વૈયા ગયા ને કેટલી ખોટ બોલો. નહીં, જા જાવ ત્યાં બેજો, જાતા નહીં, બહુ મજા આવશે. તે એ ભાઈ બિચારા કીર્તિભાઈ 2 દી આમ લાઈનમાં હતા, તે નાવા જાય તો વારો વયો જાય,
બે દી સુધી બિચારા નાયા ધોયા વગેરેના લાઈનમાં એમણા ઉભેલા, અને બીજે દિવસે, કારણ કે હજી તો નવી નોટો ઘરમાં જ કોઈ જોઈ નહોતી, બે ગુલાબી લઈને આવ્યો. તો એ બિચારો એમણા ખીચામાં પૈસા હતા અને સીધા બિચારો એ બાથરૂમમાં નાવા વહી ગયો, તો બેનના કાયમના ક્રમ પ્રમાણે બેને ખાખા ખોળા કર્યા. ઓલો નાઇન બારો નીકળ્યો ને બેન ખીજાણા કે જો મેં તમને 10 વાર કીધું છે ધંધો બદલાવાનો નથી થતો, ભગવાન ઉપર ભરોસો રાખવાનો, ખોટો ગમે અહીંયા રૂપિયો નહીં નાખી દેવાનો. ઓલો કે પણ હજી મેં કઈ ધંધો ચાલુ નથી કર્યો, તું હું વાતો કર તું, આ લોટરીની ટિકિટ લેવાનું કોને કીધું તું તમને? આ લોકો બધા ખોટા હોય, લોટરીની ટિકિટ નહીં લેવાની. ઓલો કે પણ મેં કોઈ દી લીધી? અરે તમારા ખીચામાંથી બે નીકળી, ક્યાં નાખી? ફાડી ના ફેંકી દીધી. એ ઈ લોટરીની ટિકિટ નહોતી, નવી ગુલાબી હતી. પાછો બિચારો લાઈનમાં. એટલે ઓલો બિચારા, એ તમને કહું, ઓલાને મેનેજરને તાવ આવ્યો, જેની પાસે 25 કરોડની જે ગાડી રાખતો હોય અને એ માણસને 50,000 માટે ગાડી મૂકવી પડે, આવું બને? અને પાછું એને તો બેંક વાળાએ તો તરત બધું જોઈ લીધું હોય, એની માથે કોઈ લોન નહોતી, કેટલો વાઇટ પૈસો હશે એની પાસે, કેસમાં તો ગાડી લીધેલી, પાછું એને ગાડી પછી કોમ્પ્યુટરમાં નાખી, ક્યાં શોરૂમમાં લઈ લીધી એ દેખાડું, કે ચાઇનાની નથી આ તો ઓરિજિનલ છે, ઓરિજિનલ છે ખબર પડી, તોય તાવ આવ્યો. હાલ આવડો મોટો માણસ 50,000 રૂપિયા, આ કઈ ફાટવાની તો નહીં હોય ને, મારી બેંક તો નહીં ઉડાડી નાખે સાહેબ. 1 મહિનો તાવ રહ્યો. ઓલો 1 મહિને પાછો આવ્યો અને કીધો કે સાહેબ આવ્યો, આ તમારા 50,000 રૂપિયા અને આ તમારા 3,000 રૂપિયા વ્યાજ. 3,000 વ્યાજ લઈ લીધો, રકમ લઈ લીધી, જમા કરી લીધા, નો ડયો સર્ટિફિકેટ આપી દીધું, ગાડીના પેપર આપી દીધા, ચાવી આપી દીધી. પછી મેનેજરે કીધું કે મોટાભાઈ ચા પીધા વગેરે જવાય નહીં, ગુજરાતી આવડી ગયું. બોલો એમ, મોટાભાઈ ચા પીધા કે નહીં જવાનું, બેસો ચા મગાવી. ચા પીને પછી મેનેજરે કીધું, મારા બાપ 1 મહિનો હું તો હોઉં તો તારા પેટનો હોઉં, કારણ કે મને ગુજરાતી એટલી આવડી ગયું કે મેં ગુજરાતમાં બધે ફોન કર્યા કે આવી સિસ્ટમ ગુજરાતમાં છે, હું આ ફોન કરી ગુજરાતી શીખી ગયો. મારા બાપ ઓલો, પણ તમને તકલીફ શું? તકલીફ શું એટલે હું તને એ કહું કે આ તું ગાડી મૂકીને તારે 50,000ની જરૂર પડી કેમ? સાહેબ એ રહેવા ગયો ને, તમારે આવી ગયા ને પૈસા મહિનામાં? એટલે મારા બાપ મહિનામાં આવ્યા નહીં, તું હજી 10 મહિને આપત પણ હું મરી જા, તારું ચું મહિનામાં આવ્યો, પણ મને એ તો કે તારા. તક સાહેબ એ જાણવા માટે તમારે ગુજરાતમાં જન્મ લેવો પડે. બોલો કે પણ ભાઈ એ તો મરું પછી જન્મ લઉં ને પછી 18 વર્ષનો થાવ તેથી જાણું તો હું પાછો મરી જાય, તું નક્કી કર મારે મરવાનું કેટલી વાર, આ જાણવામાં કે એ તો ગોથા ખાતા કરાય એવું કઈ નો હાલ. એ કે ભાઈ તને પગે લાગુ મને કે, ત્યાં કે જો ભાઈ એવું કાંઈ નથી, મારે 1 મહિનો અમેરિકા જવું છું, મુંબઈમાં કોઈ મારો સગા સંબંધી મિત્ર કોઈ હતો નહીં, મારે ગાડી મૂકવી ક્યાં? એરપોર્ટની અંદર પાર્કિંગ હોય છે પણ ત્યાં રોજના 700 રૂપિયા ભાડું છું, તો 18,000 રૂપિયા મારે 1 મહિને ખાલી ભાડું થતું હતું, અને એ ખુલ્લામાં કોઈ ગેરંટી નહીં, જવાબદારી નહીં, એને બદલે તમે મૂળ 3,000માં 1 મહિનો મારી ગાડી ટનાટન ઢાંકીને અહીંયા રાખી અને ઉપલી 50,000 વાપરવા મળી, આ ધંધો કરું કે બીજો કરું? બોલો સાહેબ, આ ગુજરાત છે આપણું, ગુજરાત ગુજરાત છે. હે પાછું તમે જુઓ, આપણે પહેલાં તો ઠીક હતું, જોયા વગર સંબંધ કરી નાખતા, આપણા વડીલો સંબંધ કરતા હતા ને, જોવાનો રિવાજ જ નહોતો, વડીલો સંબંધ કરે ફાઈનલ. હા, એ તો ઘેરે આવીને ઘૂંઘટ ખોજ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ બોલો રાણી ભાઈ થયા, જે હોય આમાં આખી જિંદગી રમવાનું છે આપણે. પણ એક કહું, વડીલો એ સંબંધ જોયા એનો એક પણ છૂટાછેડાનો કેસ નથી બન્યો, કારણ કે જાત જોઈને આવતા હતા, જોઈને હોરીએ, જાત લાજાળા લોપે નહીં, પડી પટોળે ભાઈથી ફાટે પણ ફીટે નહીં, એક પણ છૂટાછેડાનો કેસ નથી એમાં. આ જોઈને કર્યું એમાં ઘણા, કારણ કે હામ હામાં બે શેતરવાના ધંધા ચાલુ કર્યા, કોકના બંગલામાં ભાઈનો બંગલો દેખાડ્યો આપણે,
નગર ભાઈ અહીંયા પોતા મારતો હોય, પછી પોતાનો છે એટલે ક્યાંનો પોતાનો છે, આ બંગલો પોતાનો છે, પોતા મારવાનો છે, આપણે આખું સમજ્યા જ નહીં. અને મારે આની સિસ્ટમ કેવી થઈ ખબર, બેનો રોજ સવારમાં જીમમાં જાય, એની ફી ભરવાની. આ હિમમાં જવાનું બંધ છું એટલે જીમમાં ચાલુ છું. જો રોજ સવારમાં દાંતરડું લેતા હોય પાંચા ભાઈ, હવે આપણે તો બે કોઈ હોરાણા. જો એ જીમમાં જાય એની ફી દેવાની, ઘીરે કામવાળા રાખવાના, એ પોતા મારે એની ફી દેવાની. તો ઘીરે ને ઘીરે તમે પોતા મારો તો કેટલું જીમ થાય. એટલે એવો ધંધો ન કરતા હો, ભગવાને આપ્યું છે તો ટેસ્ટથી ફેરવજો ને કામ કરવા દેજો.